લોકશાહીના મહાપર્વમાં ગુજરાતની ધરતી પરથી દિગ્ગજ નેતાઓ મતદાન કરશે. ખુદ પ્રધાનમંત્રી મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા અમદાવાદ આવશે. ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટાચૂંટણીમાં પણ મતદાન થશે. લોકશાહીના મહાપર્વમાં આવતીકાલે દિગ્ગજો ગુજરાત મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રધાનમંત્રી મોદી રાણીપમાં સવારે 7:30 વાગે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ શિલજમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિલજમાં, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સુરતમાં, મનસુખ માંડવિયા પાલીતાણામાં, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટમાં અને પોરબંદર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અમરેલીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી કઈ જગ્યાએ મતદાન કરશે તે જાણવા સૌ કોઈ ઉત્સુક છે. 7 મે પીએમ મોદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કરશે, જેને લઈ શાળામાં વિશેષ તૈયારી કરાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિશાન સ્કૂલની આસપાસ બેરિકેડ લગાવી દેવાયા છે. નિશાન સ્કૂલની ફરતે બેરિકેડ લગાવી પોલીસની સાથે એનએસજી કમાન્ડોને પણ તૈનાત કરી દેવાયા છે. મતદાન સમયે પીએમની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નિશાન સ્કૂલના રૂમ નંબર 1 પ્રધાનમંત્રી મોદી મતદાન કરશે. જ્યારે દેશના પ્રધાનમંત્રી અહીં મતદાન કરવા આવી રહ્યા છે ત્યારે રાણીપ વિસ્તારના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીને લઈને ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે ગુજરાત અને સહિત અનેક રાજ્યોમાં થવાનું, ત્યારે આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાનની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જે ગુજરાત સ્ટેટ છે તેની અંદર ખાસ કરીને રાણીપ વિસ્તારમાં પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરશે. જોઈ શકો છો, દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન જે સ્કૂલ છે તે સ્કૂલના દ્રશ્યો છે. તેની અંદર પોલીસ વ્યવસ્થા હોય, એસપીજી હોય કે તમામ જે છે તે બંદોબસ્ત હાલ ગોઠવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આવતીકાલે અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને સાથે તમામ જે વ્યવસ્થા તંત્ર તરફથી પોલીસ તરફથી તમામ વ્યવસ્થાઓ છે તે અહીં કરી દેવામાં આવી છે. દૃશ્યો જોઈ શકાય, નિશાંત આ સ્કૂલ છે આ તે બનાવવા છે અને તેની અંદર મતાધિકારનો ઉપયોગ કરશે, કારણ કે તેમના જે મોટા ભાઈ છે સોમાભાઈ તે અહીં જે મતદાન છે તે અહીં કરતા હોય છે, તેના કારણે તેઓનું મતદાનની જે યાદી છે તેની અંદર અહીં છે. રૂમ નંબર 1 છે તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને ખાસ કરીને દૃશ્યો પણ જોવા મળી રહ્યું છે કે કઈ કઈ વ્યવસ્થા છે. આખું બૂથ છે તે ઊભું કરવામાં આવી રહ્યું છે, પોલીસનો બંદોબસ્ત હોય, બેરિકેડ છે પણ તે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને હું આપણે બેરિકેડ બતાવવાનો પ્રયાસ કરીશ કે કારણ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો આવશે ત્યારબાદ તમામ જે બેરિકેડ પણ મુકાયા છે, કારણ કે લોકોનો ઘસારો વચ્ચે તે પ્રકારનું અનુમાન છે તે માનવામાં આવી રહ્યું છે. લોકો પણ પ્રધાનમંત્રી મોદીને જોવા માટે અહીં પહોંચે તે પ્રકારની પણ વાત છે. તેને લઈને જ આખું બેરિકેડ છે તે મૂકવામાં છે. કાર્યકર્તાઓ હોય કે તમામ સમર્થકો જોવા મળી રહ્યા છે, તે પણ દ્રશ્યો જોવા મળશે આવતીકાલે. ત્યારે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં મતદાન કરશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે મોડી સાંજે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અમદાવાદ ઉપર આવી જશે અને અમદાવાદ રાજભવન ખાતે તેઓ રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ જે છે આવતીકાલે વહેલી સવારે 7-8 વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એક મોટો મેસેજ આપશે, કારણ કે લોકશાહીનો આજે આ મહાપર્વ છે તે મહાપર્વની અંદર જે મતદાન કરવું એ સૌથી મોટું દાન માનવામાં આવશે. ત્યારે આવતીકાલનો દિવસ ગુજરાત માટે છે અને ગુજરાતની જે 25 લોકસભા બેઠકો 26 પૈકી જે 1 લોકસભા બેઠક સુરત છે તે બિનહરીફ થઈ છે, ત્યારે 25 લોકસભા બેઠક ઉપર આવતીકાલે છે મતદાન થશે. તેની તમામ તૈયારીઓ તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા અહીં કરી દેવામાં આવી છે. કમલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18, અમદાવાદ.